તો માહી મિલ્ક કંપની દ્વારા માહી સ્કિમ્ડ મિલ્ક પાવડરનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. માહી કંપનીના ઉચ્ચ ગુણવત્તાના દૂધમાંથી તૈયાર કરવામાં આવેલ સ્કિમ્ડ મિલ્ક પાવડર જો માર્કેટમાં મૂકવામાં આવે તો ખેડૂતોની સાથે સાથે લોકોના આરોગ્યની પણ સેવા થશે તેવા ઉદ્દેશને ધ્યાને લઈને કંપની દ્વારા માહી સ્કિમ્ડ મિલ્ક બજારમાં મૂકવામાં આવ્યું હતું. તો સ્કિમ્ડ મિલ્ક પાવડર માર્કેટમાં રજૂ કરવા માટે યોજાયેલા પત્રકાર પરિષદમાં માહી મિલ્ક પ્રોડ્યુસર કંપની લિમિટેડના સીઈઓ યોગેશ પટેલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના FSSI દ્વારા મિલ્ક ફોર્ટિફિકેશન ચેમ્પિયનશીપનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. માહીનો આજે છઠ્ઠો જન્મદિવસ છે, એ નિમિત્તે માહીના વિતરકો, દૂર દૂરના ગ્રાહકોને વધુ લાભ મળે માટે રિટેલ પેકમાં સ્કીમ મિલ્ક પાવડરનું આજે લોન્ચિંગ કરી રહ્યા છે, જેનાથી ઘણા બધા લોકોને જેને દૂધની જરૂરિયાત છે પણ દૂધ ઉપલબ્ધ નથી હોતું તે લોકોને આ માટે છે. આ દૂધ પાવડરની ખાસિયત એ છે કે દાણાદાર પાવડર છે, પાણીમાં નાખતાની સાથે ગોલી જાય છે, એમાંથી વિવિધ પ્રકારને પ્રોડક્ટ્સ પણ બનાવી શકીએ છીએ. અને માહિની એ પરંપરા રહી છે કે દરેક જન્મદિવસે કોકને કોક પ્રોડક્ટનું લોન્ચિંગ કરવું, તો આ એક અમૂલ્ય માહોલ છે કે જેમાં અમે 6 વર્ષ પછી અમારો પોતાનો માહી રિટેલ પેકમાં 1 કિલોના પેકમાં આ પ્રોડક્ટ લોન્ચ કરી રહ્યા છે. આવા દરેક પ્રોડક્ટો વારાફરતી અમે લોન્ચ કરવા જઈ રહ્યા છે અને એનાથી માહીનું એક જે બજારમાં એક નામ છે એ વધારે ને વધારે પ્રચલિત થશે. માહી ઇઝ નોન ફોર ઇટ્સ ક્વોલિટી. લોકો નાની બ્રાન્ડ છે પણ લોકોમાં જે વિશ્વાસ છે દૂધ અને દૂધના પ્રોડક્ટ વિશે કે એની ગુણવત્તા કેટલી સારી છે, ગુણવત્તા માટે એને ઘણા બધા પારિતોષિક મળેલા છે અને આના લીધે જ જે અમારા ઉપભોક્તાઓ છે, ગ્રાહકો છે, વિક્રેતાઓ છે, રિટેલર્સ છે, એમાં એ લોકોનો એક વિશ્વાસ આવ્યો છે કે માહી એટલે માહી, માહીનું દૂધ, માહીના પ્રોડક્ટ, એની જે શાક છે એ શાક અમૂલ્ય. બીજું જેમ જેમ તમે ડેરી પ્રોડક્ટ્સનું વિતરણ વધારતા જાઓ એમ તેમ એમાંથી વધારે અને વધારે આમદની આવતી જાય, એ માહી માટે ગર્વની વાત છે. પણ માહી માટે ગર્વની એટલા માટે છે કે આ જે પૈસા આવશે એ પૈસા ખેડૂતોને, સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોને પાછા આપવામાં આવે. તમને જાણીને નવાઈ લાગશે કે અત્યારે અમે પાવડર વેચતા નથી તે છતાંય 1 રૂપિયો કન્ઝ્યુમર પાસેથી લઈએ છીએ, એના 84 પૈસા ખેડૂતને પાછા આપીએ છીએ દૂધના ભાવ પેટે, ભાવફેર પેટે. અને કદાચ આ સોપાન અમે જો સિદ્ધ કરીશું તો કદાચ 84 ના 87 પૈસા અમે આપી શકીશું, જે આવા કપરા પરિસ્થિતિઓમાં જ્યારે અછત પડતી હોય, દુકાળ પડતો હોય, ઘાસચારો ના હોય ત્યારે એ ખેડૂતો માટે એક બહુ જીવનદાન અને એના પશુપાલનોને અથવા તો એના પશુઓના નિભાવ માટે બહુ સારી એક સહાયતા મળી રહે છે. નોટ ઓન્લી દેટ, અમે માહી દાણ પણ વેચાણ કરીએ છીએ અને એ દાણ માટે આ વર્ષે દુકાળની પરિસ્થિતિમાં 100 રૂપિયાની સબસિડી જાહેર કરવા જઈ રહ્યા છે. 50 તો આપીએ જ છે પણ બીજા 50 રૂપિયા, કારણ કે માહી કંપની એ મારી કે બીજા કોઈની નથી. માહી કંપની એક લાખ ખેડૂતો, સૌરાષ્ટ્ર કચ્છના 1 લાખ ખેડૂતોની કંપની છે, એનો માલિક ખેડૂત છે તો એના પૈસા એને જ મળવા જોઈએ એ અમારો અભિગમ છે. સૌરાષ્ટ્ર કચ્છમાં ટોટલ 5200 ગામડાઓ છે, એ 5200 ગામડાઓમાંથી અત્યારે અમારે 3000 ગામડાઓમાં અમારો વિસ્તાર ફેલાયેલો છે અને 3000 ગામડાઓમાંથી અત્યારે 1 લાખ ખેડૂતો મારફતે અમે દૂધ લઈ રહ્યા છીએ અને દરરોજ 10 લાખ લીટર દૂધ લઈ રહ્યા છીએ. 6 વર્ષમાં 10 લાખ લીટર દૂધ ભેગું કરવું, 3.5 લાખ લીટર દૂધનું વેચાણ કરવું એ એક મોટું યોગદાન છે અથવા તો મોટો પુરસાદ છે. એ ગુણવત્તાને કારણે છે, પ્રતિબદ્ધતા, કટિબદ્ધતા, કમિટમેન્ટ, વિશ્વાસ, આ બધા મૂલ્યોનું જતન કરીને અમે આગળ વધી રહ્યા છીએ અને આવનારા દિવસોમાં મને પૂર્ણ વિશ્વાસ છે કે આપ જેવા ટીવી માધ્યમ, અખબાર માધ્યમના સહાયથી અમે સિદ્ધિના શિખરો સર કરીશું. એમાં કોઈ પણ જાતનો મતભેદ નથી. અમારો સ્ટાફ, અમારા ખેડૂતો, અમારા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સનો અતૂટ સંબંધ જ છે, એનાથી માહી દિન પ્રતિદિન પ્રગતિ કરી રહી છે.